મહીસાગરના કનોડ ગામમાં વિકાસ મોડલ કાગળ પર. આઝાદી બાદ પણ નથી બન્યા પાકા રસ્તા. ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકે. શાળાએ જતા બાળકો કોતરના પાણીમાંથી જવા મજબૂર. આજે મહીસાગરના ખાનપુર તાલુકાના કનોડ ગામના દ્રશ્યો, જ્યાં જે સળિયા ફળિયામાં રહેતા 250થી વધુ લોકો માટે વિકાસની વાતો માત્ર પરિકથા સમાન છે. અહીં દરરોજ અલગ અલગ કોતરોમાંથી વહેતા પાણીમાંથી લોકોએ પસાર થવું પડે છે. બાળકોએ શાળાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. પાણીમાંથી પસાર થયા સિવાય કોઈ છૂટકો નથી. અહીંના કોતરો જાણે ગ્રામજનો માટે શ્રાપ સમાન બની ગયા છે. ત્યારે દાયકાઓ વીત્યા છતાં પાકો રસ્તો ન બનતા જેસડિયા ફળિયાના લોકોની સ્થિતિ દયનીય બની છે. મગર તો છે, આ ગાયો ભેંસો આવીને નીકળે તો એક સાલ પહેલાં એક ગાયની બી પકડેલી હતી આ જ જગ્યા પર, અને અત્યારે લગભગ 8-1 વર્ષ છે. અત્યારે ડિલિવરીનો સમય હતો અને જરાક વરસાદનું વાતાવરણ હતું, તો વરસાદ અતિ ભારે પડવાથી થોડો લેટ થઈ ગયા, તો ડિલિવરી પણ આ રસ્તા પર થઈ ગયેલી હતી. જરા વિચારો કે શાળાના બાળકો પાણીમાંથી વાહન વિના પસાર થાય અને કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર ગણાશે? ફક્ત ઉનાળામાં થોડી રાહત ગ્રામજનોને મળે, નહીતર શિયાળા અને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆતો છતાં હજી સુધી પાકો રસ્તો ન બનતા લોકો સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે. આજે 5 વાયકા થઈ ગયા અમારી પેઢીઓને નીકળે છે, પણ આ રસ્તો તો છે એમ ને એમ જ છે, પણ કોઈ ફોર વ્હીલર લાવું પણ કઈ રીતના લાવું? રસ્તો તો છે નહીં તો ફોર વ્હીલ શું કરવાનું? અને ટ્રેક્ટરથી જ અમે અવર જવર કરીએ છીએ, અને અમે મુખ્યમંત્રીને બી લેટર આપ્યું છે અને બહુ અરજીઓ બેવ કરેલી છે, પણ કોઈ આનું નિરાકરણ આવતું નથી. અને ચોમાસામાં અને શિયાળા પર તો જરનું ચાલુ જ રહે, એટલે અમારે તો અહીં નીકળવું પણ કંઈથી નીકળવું? અને કોઈ ડિલિવરી હોય, કોઈ દવાખાનું બીજું કોઈ હોય તો અમારે બહુ ચાલાકી ભોગવવી પડે છે અને જોડી કરી અને અમારે નીકળવું પડે છે. ઘણીવાર આ જ કોતરોમાં મગરના હુમલાની ઘટના પણ બનતી હોય છે. અહીં પાણીમાંથી પસાર થવું મોતને આમંત્રણ આપવા સમાન છે. જો લોકો બીમાર હોય તો જોડીમાં રાખીને લઈ જવા પડે છે. આજે ગુજરાતના વિકાસની વાતો દેશભરમાં કરવામાં આવી છે, પરંતુ વિકાસની આ યાત્રા કનોડ ગામ સુધી પહોંચી જ નથી. અધિકારીઓ પાસેથી પણ મળે છે તો માત્ર આશ્વાસન. ગ્રામજનોની અનેક અરજીઓ આગળ મોકલી દીધી હોવાનું રટણ કરતા અધિકારીઓ ક્યારે ગામના વિકાસ માટે આગળ આવશે તે મોટો સવાલ છે. વિશાલ પારેખ, VTV ન્યૂઝ, મહીસાગર.